એવાનો સંગ મળે તો સર્વે ગુણ આવે ને વાસના ટળી જાય છે તે સંગ આજ આપણને મળ્યો છે એક તો યજ્ઞ કરે તે આખી પૃથ્વીમાં ઘોડા ફેરવે તેમાં બહુ દાકડો કેમ જે કોઈક બાંધે તો યજ્ઞ અધૂરો રહે ને એક તો ફળિયામાં ઘોડો ફેરવે ને યજ્ઞ કરી લે તેમાં શું કહ્યું જે ઇન્દ્રિયો અંતઃકરણ વશ કરવા એ તો પૃથ્વીમાં ઘોડા ફેરવવા જેવું છે તે પોતાને બ્રહ્મરૂપ માનવું એ તો ફળિયામાં ઘોડા જેવું ફેરવવા જેવું છે ને વળી ચોસઠ લક્ષણ સાધુના કહ્યા તે શીખવા એ તો પૃથ્વીમાં ઘોડા ફેરવવા જેવું કઠણ છે ચોસઠ લક્ષણ વાળા સાધુમાં જળાવવું એ ફળિયામાં ઘોડા ફેરવવા જેવું સુગમ છે અને તપે કરીને બળ જાય તો પણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે અને હિંડોળો ખાટમાં સૂઈ રહે ને દૂધ સાકર ને ચોખા જમે ને સેવા ના કરનાર ને રળનાર બીજા હોય તો પણ તેને અંતે સમય વિમાન માં બેસારીને ભગવાન તેડી જાય જો ભગવાન નો દ્રઢ આશરો હોય તો માટે મોક્ષ નું કારણ આશરો છે આયા સ્વામી એ બે છ સ્વામી ની 6 વાતો છે બહુ ઈજી છે અને શું કીધું પહેલી વાત માં કોઈ કહેશે કોઈ માંદો પડ્યો હોય પહેલી વાર મંદિરમાં નવા ભગત હોય એને માંદો પડ્યો હોય તો એની સેવા જીવન પર્યંત કરવાની કીધી છે સ્વામી શું કીધું કોનું કોનું દ્રષ્ટાંત આપ્યું આપણે લગ્ન થયા હોય અને થોડાક જ ટાઈમ થયા હોય ને પછી એ માંદી પડે અને દસ વર્ષ વીસ વર્ષ પડે તો આપણે મૂકી દઈએ છીએ નથી મુક્તિ દેતા એમ ભગવાનના ભગત ભગવાનના સાધુ એ કોઈ જો આવો માંદો પડે તો એને ન મૂકવા કેમ તકે એ કોણ છે કોનો જાણીને તમે સેવા કરો છો ભગવાનનો ભગત જાણીને કરીએ છીએ એટલે શું છે કે એ કોનો આશ્રિત થયો તો ભગવાનનો આશ્રિત થયો તો એટલે એ આપણો થઈ ગયો એમ આપણા સગા સંબંધી આપણે આપણા માનીએ છીએ એમ જે આ ભરી ભગત છે ભગવાનનો જે સંબંધી છે એ આપણો સંબંધિત છે આ સંબંધી કદાચ છેલ્લે યાદ આવે કે ન યાદ આવે પણ ઓલા સંબંધ ને લી ભગવાન યાદ આવી જાય તો અંતે એનું કામ થઈ જાય બીજી વાત કીધી સર્વે વાત સાધુ છે છે મુખ્ય રાખવા ને જ્ઞાન થઈ જાય એમ સાધુ ભલે ભોળા હોય ઓછો આવડતો હોય પણ એ કોના સાધુ છે કોની પહેરી છે ભગવાન ના નામની પહેરી છે એટલે એનું મહત્વ વધી જાય છે એટલે અહીંયા સ્વામી એવું કીધું કે સાધુ મુખ્ય રાખવા અને ત્રીજું મહિમા સમજાય ને ભૂલી જવાય પણ હું કીધું સો વાર વાંચે ને સાંભળે વારે વારે ભૂલી જવાય તોય પાછું વાંચવાનું કીધું સો વાર વાંચવાનું કીધું છે મહારાજમાં હેત થાય જો હેત કરવાનું કીધું ને વારંવાર વાંચવું વારંવાર હેત કેમ થાય નાન અધિક છે ઘણા સંસ્કારી જીવ આવ્યા છે માટે ભગવાનમાં હેત ઓછું થાય તો એના ભગવાનના ભગત ભગવાનના સાધુ જે હેતવાળા છે એમાં જોડાઈ જવું એટલે આપણું કાર્ય થઈ જાય પછી મોટા મોટા સર્વે સાધુ હોય શ્વેત દીપ જેવું ધામ હોય બ્રહ્માના કલ્પ પર્યંત આવરદા હોય સર્વનો સંગ કરીને તેના ગુણ શીખે તો સત્સંગ થાય વાસના જાય અને એ કહ્યા જે ગુણ એકને વિષય હોય એવાનો સંગ મળે કારણ કે આ બધા અઘરા છે આ સામી કીધું ને સર્વે સાધુ હોય મોટા મોટા સાધુ હોય દીપ જેવું સ્થાનક હોય આવરદા હોય આપણે એને માનતા ન હોય અક્ષરધામ ને અહીં મહારાજ છે એવું ન માનતા હોય ઘણી વાર સભામાં બેઠા કોણ કે મહારાજ કોણ છે તો કે ભગવાન છે અને થોડીક વાર જાઈએ એટલે આપણે પોતાની ઉપર અભિમાન કરતા હોઈએ જે કાંઈ કરવાવાળો છે એ ઠાકોરજી છે એની ઉપર વિશ્વાસ હોય જો એવું માનો અને એને આ બધા અનુલક્ષીને જેવા ગુણ હોય એની સેવા કરો એનું જે કે એમ કરો તો એ ગુણ તમારામાં ઈજી આવી જતા હોય છે માટે શું કીધું કે એવો સંઘ હોય સંગ કોને કરવો કે આ બધાય ભગવાનના ગુણ હોય જેવા સાધુમાં હોય ભગતમાં હોય એનો જો સંગ કરો એનું કયો માનો એ જે કેમ કરો તો તમારે ઈજી થઈ જાય આ બધું ઓટોમેટિક યાદ રહી જાય છે એટલે સંઘ કોનો કરવો એની અહીંયા સ્વામી વાત કરી અને બીજું પૃથ્વી અહીંયા યજ્ઞની વાત કરી કે યજ્ઞ પેલા રાજસુ યજ્ઞ બધા કરતા તો ઘોડા બધે જાતા જ્યાં જ્યાં ઘોડા જાય અને આમંત્રણ દેતા કોઈ ઘોડો રોકી લે તો એનો યજ્ઞ પૂરો થયો

એ બધાને જો જીતવાય ને તો ન જીતાય પણ શું કીધું આગળ કે એ એને જીતી લ્યો અંતકરણ ને આ બધા અંતકરણ ઇન્દ્રિયો અંતઃકરણ ને જો જીતી લ્યો તો ફળિયા ઘોડામાં ફેરવા જેવું છે જીતાય જાય એટલે બધું આવી ગયું અને એમ ન થાય તો એવા જે સાધુ જે આ લક્ષણયુક્ત છે જેણે જીતેલા છે એની એને સેવી લ્યો તો તમારે ઘોડો ફળિયામાં ફેરવા બરાબર છે એવું કીધું અને છેલ્લે કીધું કે તપે કરીને બળી જાય તો પણ જો ભગવાનનો આશરો ન હોય ભગવાન તેડવા ન આવે ઋષિઓના બધા દાખલા છે કે હજારો વર્ષ સુધી રાફડા થઈ ગયા ભજન કરી કરીને પણ તોય એનું કલ્યાણ થયું કે નહીં એ દગી ગયા બધા કેમ એટલે આશરો એવા લોકોનો કરવો મોક્ષ કે ભગવાન ભગવાનને કોની વાત કરી કે હિંડોળા ખાટમાં એટલે એ ભગવાન જલસા કરતા હોય જેનો આશરો થઈ ગયો ભગવાનનો નિશ્ચય થઈ ગયો અને જલસા કરતા એની ઘરે નોકર ચાકર રાખીને જમતા હોય તો એને ભગવાન વિમાન લાવીને તેડવા આવે અને ઓલો આખી જિંદગી ઉપવાસ કરી કરીને મરી ગયો હોય તોય ભગવાન આવે કે કેમ એનું નક્કી નહીં એટલે આશરો કોનો કરો આશરો ભગવાનનો એક નીચ છે એ પાકો કરી રાખો કે આ જે છે એ મોક્ષના દાતા તો ભગવાનને આ જે છે એ જ છે જો એ નિશ્ચય થઈ જાય તો બધું આવી ગયું કરી કરીને કરવાનું શું છે કે ભગવાન આ મારા છે હું એનો છું એટલે આ કીધું એની વાત આપણે જે દ્રઢ નિશ્ચય કરવાની વાત કરી આશરાની વાત કરી બરોબર ગયા વખતે આપણે નિસ્કુળન સ્વામી ને નિસ્કુળ સ્વામી ટોટલ કેટલા ગ્રંથ કર્યા છે બાવીસ કે ત્રેવીસ ટોટલ ત્રેવીસ ક્રિયા છે એમાં ભક્ત ચિંતામણી એ ગ્રંથ છે એને છોડીને બાવીસ ગ્રંથનો એક જ ગ્રંથ બનાવ્યો છે કેવો ગ્રંથ છે નિષ્કુળાનંદ કાવ્ય નિષ્કુળાનંદ કાવ્યમાં બાવીસે બાવીસ ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ બધી ગ્રંથોની ડિટેલ છે ગયા વખતે આપણે થોડીક વાતચીત કરી હતી અને કયા કયા ગ્રંથમાં કેવા ગ્રંથમાં શું શું છે

સંતના લક્ષણ અસંતના લક્ષણ એ બધું એમાં આવ્યું છે અને આ બધાય છે ગુણગ્રહક એક એ બી ગ્રંથ છે તો એમાં કઈ રીતે ભગવાનના ભક્તને ગુણગ્રહય દ્રષ્ટિ રાખવી જોઈએ સારું એ મારું મારું એટલે સારું નહી એની માટે એ તમને શીખવાડે છે હરી વિચરણ છે અરજ વિનય છે કલ્યાણ નિર્ણય છે અવતાર ચિંતન છે ચિન્હ ચિંતામણી મહારાજના ચરણોના ને બધા જે અંગો ના એક ચિન્હો છે એ બધા totally totally નિષ્કુળાંત સ્વામીએ આ ગ્રંથમાં લખ્યા છે શરીરના ક્યાં ક્યાં ચિન્હો છે પછી સાથે સાથે લગ્ન સુકનાવલી એ ભી નિષ્કુળાંત સ્વામી ગ્રંથ કર્યો છે એ ભી આમાં સાથે યમદંડ પેલો ગ્રંથ કયો હતો નિષ્કુળાંત સ્વામી નો યમદંડ હતો યમદંડમાં કેવું કેવા પાપ કરે કેવું કેવું શું કરે એનું એનું ફળ એનું જે એના કેવા કેવા ભોગ કર્મ જેવું કર્મ કર્યું એવું ફળ મળે સારું સારું કર્મ કર્યું તો સારું ફળ મરે ખરાબ કર્મ કર્યું તો ખરાબ ફળ મળે એનો આ આખો યમદમને આખી રચના કરી છે એટલે આપણે તો શોર્ટકટમાં આપણે જાઈએ છીએ પણ આમાં જો ડિટેલ હોય તમે જો વાંચતા હોય તો બહુ મજા આવે એવા ગ્રંથો છે હવે આપણે ધીરે ધીરે ચરિત્ર તરફથી ભક્ત ચરિત્ર છે એ તરફ જવું છે ચરિત્ર તો બહુ નાનું છે ભુજ ગામ હતો એમાં મહારાજ વારે વારે પધારતા ત્યાં જઈને ગંગારામ મલને ત્યાં ઉતરતા પહેલાં મંદિર નહોતું ત્યારે ગંગારામ ભગત હતા એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને મહારાજ ત્યારે ત્યારે ક્યારેક પધારતા એમાં એક ગંગાધર શેઠ કરીને સારા શેઠ હતા પણ એ ટાઈમે કંઈક ગુનામાં આવ્યા છે રાજા રાજાના રજવાડા હતા એમાં ગુનામાં આવ્યા છે અને એને જેલ થઈ હતી અને એનો કેસ ઘણા ટાઈમથી હાલતો હતો પણ છૂટ્યા નહોતા એમાં એના ધર્મપત્રી રાણબાઈ હતા મહારાજ ત્યારે પધાર્યા ગંગા ગંગા રામ ત્યાં હતા મહારાજને આમંત્રણ દીધું મહારાજ મારે ઘેરે વધારો પધરામણી કરો કારણ કે એના એના જે હસબન્ડ ને એ પોતે પરિવાર હતો એ મહારાજનો સત્સંગી પરિવાર હતો એટલે મહારાજે કીધું સારું એટલે મહારાજને સંતો પધાર્યા ત્યારે એણે પૂજા કરી આવકાર આપ્યો કે બધાય નવ મહેમાનો કોઈ સંતો મહારાજ ને કોઈ આવે આપણે ઘરે તો સ્વાગત કરીએ ને એમ મહારાજ નું પૂજન કર્યું અને સાકર અને શ્રીફળ ધર્યા અને એમ પછી ધીરે દર્શન કર્યા અને થોડી વાતચીત થઈ અને પૂછ્યું મહારાજે કેમ છે કેમ નહીં ત્યારે બહેને જે રાણબાઈ હતા એણે પ્રાર્થના કરી કે હે મહારાજ તમા મારા પતિ તમારા સેવક છે એ બે મહિનાથા જેલમાં છે હજી એનો કેસનો ફેસલો નથી આવ્યો તો તમે કંઈક આશીર્વાદ આપો તો કંઈક આમાંથી છૂટે એમ એટલે મહારાજે સારું કીધું કે ખ્યાલ પડ્યો કે સરસ હા સારું અમને તમને આશીર્વાદ આપી છે ચાર દિવસમાં જેલમાંથી છૂટી જશે આવા આશીર્વાદ આપ્યા તો બેનને એના જે ભગત હતા રાણાભાઈ એને શાંતિથી અંતરમાં ઘાસ મહારાજે જો આશીર્વાદ આપ્યા હવે છૂટી જશે અને ચાર દિવસમાં એ ભગત ગંગારામ ગંગાધરભાઈ શેઠ હતા એ છૂટી ગયા પછી તો છૂટી ગયા એટલે બેનને પાછું મહત્ત્વ એ કે મહારાજને અહીંયા હજી રોકાણા છે ભુજમાં તો મારા હસબન્ડ એના આશીર્વાદથી જ છૂટી ગયા છે તો મારે પાછું સંતો ભક્તોને બધાને રસોઈ દેવી છે હવે ત્યારે છૂટાતા ત્યારે છોડ્યા હતા ત્યારે એને દંડ નક્કી કર્યો તો પચીસ હજાર કોરીનો દંડ આપ્યો હતો કે તમે અત્યારે જેલમાંથી છોડી દઈએ છીએ પણ તમારે પચીસ હજાર દંડ ભરવો પડશે એના ટાઈમ પીરિયડ આપ્યો તો કેટલા ટાઈમમાં તમારે એ કરવાનું છે એટલે પછી આ બાજુ બેને મહારાજને પાછા આમંત્રણ દેવા ગયા ને કીધું કે મારે રસોઈને એવું દેવું છે સંતોને મહારાજ તમને તો જ્યારે તમારા અનુકૂળ ટાઈમ હોય ત્યારે પધારજ્યો એટલે મહારાજે સરસ કીધું કે સારું અમે પધાર અને મહારાજ પછી ત્યાં રસોઈ ગ્રહણ કરવા પધાર્યા અને ત્યારે ભગત હતા ગંગાધરભાઈ શેઠ હતા અને એના વાઇફ હતા એણે પાછું કીધું કે મહારાજ છૂટી તો તમારા આશીર્વાદથી છૂટી તો ગયાસી પણ પચીસ હજારનો દંડ આપ્યો છે હવે અમારી એટલી બધી કેપેસિટી નથી જો આમાં કાંઈ તમે દયા કરો તો મહારાજ કે સારું એટલે પછી મહારાજીને દંડ કીધું કે સારું ઓછું થશે તમારે દસ હજાર જેવો દંડ માફ થશે એવું કીધું એટલે પછી તો પાછા એના વાઇફ બેન હતા કે બીજું શ્રીફળ અને સાકર પાછી વધારે ધરીએ એમ કારણ કે સાકર અને દસ શ્રીફળ એણે માન્યા હતા ભગવાનને આગળ રાખ્યા હતા અને કીધું પાછું રિક્વેસ્ટ કરી કે એટલું નહીં ભરી શકે એટલે પછી મહારાજે હસતા હસતા એવું કીધું કે અહીંયા કાંઈ વેપાર થોડો માંડ્યો છે હજી તમે ઓછું કરાવો છો એ તો ભગવાનનું ધાર હોય એને થાય એમ કરીને પછી કીધું એટલો દંડ તમારે ભરવો પડશે અને પછી મહારાજની આજ્ઞા થઈને બધા હસ્યા કે સરસ મહારાજે પાછું એને થોડુંક દંડ ઓછું થાય એવી પ્રાર્થના કરીને એવા આશીર્વાદ આપ્યા અને આ બાજુ પછી એના દસ હજાર કોરી હતો એ દંડ માફ થયો રિક્વેસ્ટ કરી રાજાના મહેલમાં તો એ માફ થયો અને દંડ ભરવાના થયો આ ચરિત્ર એના ભક્તની કઈ રીતે કૃપા કરે છે કઈ કઈ રીતે રીતે આશીર્વાદ આપે છે ધ્યાન ધ્યાન રાખે છે એની વાત છે કે તમે મારા થયા હું તમારો થઈ એકવાર એના ભગત થયા તો મહારાજ સર્વ પ્રકાર ધ્યાન રાખે છે એનું એ ચરિત્ર હતું એ ચરિત્ર ક્યાંનું હતું ભુજનું ભુજનું કોનું હતું રાણબાઈ નું રાણબાઈના હસબન્ડ નું એટલે ગંગાધર શેઠ અને મહારાજ ભુજમાં જતા ત્યારે કોને ત્યાં ત્યાં રોકાતા રોકાતા ગંગારામ અને કેટલા હજાર દંડ તો કોરી પેલા જૂના જમાનામાં કોરી હાલતી એટલે એનો દંડ થયો હતો ને મહારાજે કોને રસોઈ આપી હતી ત્યારે મહારાજે નક્કી થયું રાણબાઈએ રસોઈ આપી હતી અને પ્રાર્થના કરી હતી કે મહારાજ તમે પધારો મારી દંડ

મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાનની જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તો પણ શું કીધું હા જે જે સ્થાનક વિશે જે જે ભગવાને લીલા કરી હોય એ સંભાળવી અને શું કીધું સાધુ બ્રહ્મચારીને સત્સંગી તેની સાથે હેત રાખવો અને સર્વેને સંભાળી રાખવા તે શા સારું જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાનને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે ને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય એટલે મહારાજે અહીંયા મોક્ષની વાત કરી કે મોક્ષ જેવી અંતે જે અત્યારે મતી છે એ રાત જ્યારે ધામમાં જતા મૃત્યુ સમયે તમારી મતી કેવી છે એની ઉપર મોક્ષ થતો હોય છે એટલે અહીંયા સારા સત્સંગીને ઉત્સવ તહેવારો કરતા હોય અને ભગવાનનું રીઝન શું હોય છે કે એ ભગવાનનો કોઈ બી ઉત્સવનો એક કોઈ બી વસ્તુ યાદ રહી તો એ વસ્તુને લીધે અંતે તમને મહારાજ યાદ આવી જાય છે અને ભગવાન તમને તેડવા આવે છે આ કયું પ્રકરણ છે કેટલા કેટલામ વચનાવ છે ગઢડા પ્રથમનું ત્રીજું વચનાવ હવે ગઢડા પ્રથમનું ચોથું વચનાવ એમાં વાત કરી કે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી અને કરવી તો કેવી કરવી આનંદ આનંદ સ્વામી બોલ્યા કે હે મહારાજ ઈર્ષા તો રહે છે તો ત્યારે શ્રીજી મહારાજે કર્યો બોલ્યા જે ઈર્ષા કરવી તો કોને જેવી કરવી નારદજી કરવી કેમ તો કે નારદજીને શું નારદજીને તું ડમરો ડમરો બહુ સારી ગાન વિદ્યા હતી એને આવડતી હતી બહુ સારી અને એણે ભગવાનને રાજી કર્યા અને નારદજી બાજુમાં હતા રાજી થઈ ગયા એટલે ભેટ આપી એટલે નારદજીને એવું કે મારે આને આપ્યું તો મને આપે એમ એટલે એણે બહુ કોશિશ કરી એણે કોશિશ કરી પાસે શીખ્યા અને કહે છે બહુ ઝાઝા વર્ષો સુધી મનવંતરો સાત મનવંતર સુધી એ ગ્ઞા ગાન વિદ્યા શીખ્યા તોય પણ ડમરું જેવી ન શીખ્યા પછી છેલ્લે શું કર્યું ડમરું પાસે શીખ્યા અને જ્યારે શીખ્યા ને પછી એણે ભગવાન પાસે ગાયું તો ભગવાન રાજી થઈ ગયા એટલે સત્સંગમાં આપણે બધાએ જોઈએ તો કોઈ ભજન કરતા હોય તો આપણને ઈર્ષા થતી હોય કોઈ સેવા કરતા હોય તો ઈર્ષા થતી હોય એટલે આવી બધી ઈર્ષાઓ તો રહેતી હોય કારણ કે આપણો સ્વભાવ છે એ તો જવાનો છે નહીં બહુ ટ્રાય કરવાની પણ ન જાય તો આપણે ઈર્ષા કરવી તો કોને નારદજી જેવી કરવી કે ભાઈ એને આવડે છે ને એવું મને શીખવે છે અને કોની પાસે એની પાંચ જવું જેની ઈર્ષા થતી હોય ને એની પાસે શીખવા જવું એટલે શું છે તમારો જે મનનો જે ઈર્ષા થવાનો જે સ્વભાવ છે એની જે જાય તો તમને ટળી જાય અને ભગવાનનો એક તો કહેવાય સાચા ભગવાનનો દ્રોહ સંત ભગવાનના ભક્તનો દ્રોહ ન કર્યો કહેવાય કેમ તો કે આનાથી બહુ મોટું પાપ છે ધીરે ધીરે આની કરતા ઘટી જાય જો એનો દ્રોહ થઈ જાય ઈર્ષા એ દ્રોહ જ છે ને એક પ્રકારનો ધીરે ધીરે ગેપ વધે કે મારી કરતા સારો એને કેમ આમ કરી લીધું હું કેમ નહીં એમ કરીને વધારે ગેપ થાય એટલે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો એટલે એ ધીરે ધીરે ભગવાન સત્સંગમાં વધે નહીં ઘટે બરાબર એટલે આ પ્રકરણ કેટલામાં આવ્યું ગઢડા પ્રથમનું ચોથું નારજી જેવી ઈર્ષા કરવાની હવે ગઢડા પ્રથમનું આપણે છે નવમું વચનામૃત છે ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છવું ખાસ કરીને તમારે મહારાજે ક્યાં 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 બેઠા અને ક્યાં વચનામૃતમાં કોણ કોણ હતો દાખલા તરીકે સંમ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંમત અઢારસો છોતેરના માક્ષર સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ ગરડામાં જે દાદા કચ્છના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાય તો ઘણી વાર એવું થાય આય પૂછે ગઢડા પ્રથમનું ચોથું શું છે તો આ તમારે આ તમને ખબર હોય કે બારના અને તમે જો ગઢપુર ગયા હોય ને એ બધા તમે દર્શન કર્યા હોય દાદાના દરબારના તો તમને એ ડાયરેક યાદ આવે કે ભગવાન ક્યાં સભા કરીને કઈ બાજુ બેઠા હતા અને કયો રાત્રિનો સમય હતો ને કેવા વસ્ત્ર પહેર્યા હતા એ તમારા ધ્યાન કરવામાં ધ્યાન કરીને તમે એ માઇન્ડમાં લ્યો અને પછી તમે અહીંયા બેઠા બેઠા વચ્ચે નંબર જ્યાં ભગવાન વંશાતું હતું ન્યા પહોંચી જાવ મનથી તો તમને આ ઈજી સમજાય જાય એટલે આ એની માટેનો આ બધી વસ્તુ છે મહારાજે સંતોએ લખી છે જે જે થયું તો એની વસ્તુ છે શ્રીજી મહારાજ બોલ્યા જે કૃષ્ણ ભગવાનનો નિશ્ચય કર્યો હોય ને તેની ભક્તિ કરતો હોય ને તેના દર્શન હોય તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને વર્તે ગોલુક ધામને વિશે જે આને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી આપણે અહીંયા મૂર્તિ છે ઘનશ્યામ મહારાજની શાસ્ત્રી મહારાજ કહેતા એ અક્ષરધામમાં જે ઘનશા મહારાજ હતા ને એ કોણ છે એ આ છે એમ ન માનતા કે એ અક્ષરધામમાં છે અહીંયા બેઠા બેઠા તમારે બધા ભાવ ભક્તિ જે કંઈ તમારા જે છે ને એ બધા જોવે છે જો એ તમે આને એમ કહો કે આ તો હવે મૂર્તિ છે તો તમે ભગવાનને માનતા જ નથી એ કેમતા કે તમે પૂર્ણકામ રૂપે ભગવાનને માન્યા નથી એટલે તમારું કલ્યાણ ને અહીં પ્રોબ્લેમ છે એમ વાત કરી એટલે જ્યાં સુધી આ વસ્તુ જે અજ્ઞાન છે એ ન જાય ભગવાનની મૂર્તિ આગળ આપણે નિષ્કપટ રહેતા હોય ને નાનું 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 પછી અંદર અંદર હાલતું હોય પણ એ કોઈ જોવા વાળો કોણ છે ઠાકોરજી બધું જોવે છે તમે જે કંઈ કરો છો ને એ બધું મારી મારે જી વિના રે આપણા પાસે ગાતા હોય આજ જ ગાયું હતું મારી મારે જી વિના રે કોઈથી તરણ ન તવડાય એમ મને જાણ જો રે મારા આ કોના શબ્દ છે સ્વામિનારાયણ ભગવાનના ખુદના લખેલા છે છેલાભાઈ પદ એણે ખુદે કીધું છે તો આપણે એ માનતા હોય કે એની વિના કાંઈ ચકલી ફરતું નથી ને તો આપણે દુઃખી ખાતા હોય ઓહો હો મને આમ છે ને આમ છે ને દુઃખી દુઃખી રહેતા હોય કે મારા શરીર ખરાબ છે ને આવું થયું ને મારે આવું કરવું હતું ને આવું ન થયું એણે એની કેપેસિટી હતી એ પ્રમાણે આપણી કેપેસિટી હતી ને એ પ્રમાણે ભગવાન દઈ દીધું અને ભગવાનને ખબર હતી કે આની કેપેસિટી નથી ને હું ધન વધારે આપી દઈશ ને તો અહીંયા મંદિર જ નહીં આવે બરાબર એટલે જેવી કેપેસિટી છે એ પ્રમાણે ભગવાને દીધું છે અને દીધું છે એ તમારા જીવને સારું થાય એ માટે કે કારણ કે સ્વામિનારાયણ ભગવાનનો રામાન સ્વામી જ વરદાન માગી લીધા છે કે મારો આશ્રિત થાય કોઈ પ્રકારે અન્ન વસ્ત્ર કરીને કોઈ દુઃખી ન થાય તમે ક્યાંય જોયા છે સ્વામિનારાયણના ભગત ક્યાંય ભીખ માગતા છે કે કોઈ દી ન મળે તમને ગમે ત્યાં જાઓ સુખી સંપદ હોય ન વ્યસન હોય કાંઈ ન હોય ફેલ ફતુર કોઈ જગ્યાએ ન હોય એટલે એને લીધે આખા બધે બધે બધા સંપ્રદાયમાં એમાં સંપ્રદાય કેમ કે સ્વામિનારાયણ કે આમ તો શું કે વાણીઓ કાણીઓ ને સ્વામિનારાયણીઓ ક્યાંય છેતરાય નહીં કેમ તો કે મહારાજ શિક્ષાપત્રીમાં લખી દીધું છે આ બધા આપણા જે વડવાઓને આ બધા સૂત્ર મૂકી ગયા છે ને એમને નથી મૂકી ગયા આ ઠાકોર જે બધી કૃપા કરી છે ને એ બધા નિયમ પાળે છે ત્યારે કોઈ તકલીફ પડતી નથી એટલે આવતીકાલે બધાએ પ્રોમિસ કરવાનું છે કે એક્ઝામ બધાએ દેશો ભલે બે માર્ક જ આવે સોમાંથી તોય કાંઈ વાંધો નહીં પણ એકદમ ખબર તો પડવી જોઈએ ને આપણું લેવલ શું છે એમ એક્ઝામ ન દે તો ખબર ન પડે એટલે તમને બધાને ગ્રુપમાં એ ઘન સંભગત છે મેસેજ મૂકશે એને કલાકમાં જ તમારે બધાને એક્ઝામ દેવાની છે જેને ન દેવી હોય એ ગુરુકુલ લઈએ જો હું શીખવાડીશ કાલે આવતીકાલે છે અરે નહીં આવતા વિન જ દેવાની ભાઈ આવતીકાલે જ દેવાની છે એટલે જેટલું આવડે ભલે બે ક્વેશ્ચન બે જ આન્સર હાચા પડે એ મહત્વનું નથી તમે એક્ઝામ દો ને એ મહત્વનું છે એટલે કોશિશ કરજો બધાએ અને અત્યારથી જ બેસ્ટ ઓફ લગ આપણા શિકાગો ગુરુકુલ બધા તરફથી પહેલો નંબર આવવો જોઈએ બધાનો બરાબર સારું હવે આપણે સ્વામીને કથા વાર્તાનો લાભ લેવો છે પૂજ્ય મહાન સ્વામીને આપણે कथावर्तनं लाभे सजानन्दस्वामी महाराज निजय